ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે ખૂબ જ અગત્યનો એવો એક ટોપિક જોવો છે, ગુજરાત અને ભારતના જીઆઈ ટેગ. આપણે નવા અભ્યાસક્રમ મુજબ ફોરેસ્ટમાં આ સ્પેશિયલી ગુજરાત અને ભારતના જીઆઈ ટેગ નો ટોપિક આપવામાં આવ્યો છે. તો મિત્રો વિડીયો જે છે આખે આખો જોઈ લેજો ને, એક જ વાર આપણે આ વિડીયો જોવાનો છે. હવે તમારે આગળ સમય નથી, યાદ રાખવાનો છે. અને મિત્રો આ એક વાર વિડીયો જોઈ લો એટલે આમાંથી તમને કોઈ પણ પરીક્ષામાં જીઆઈ ટેગ જે છે, એટલે ટૂંકમાં ફોરેસ્ટ ની પરીક્ષામાં કોઈ પણ તમને પ્રશ્ન પૂછાય જીઆઈ ટેગ માંથી, તો આપણને આવડવો જોઈએ. ચાલો શરૂઆત કરીએ ભારત અને ગુજરાત અથવા ગુજરાત અને ભારતના જીઆઈ ટેગ. તો સૌથી પહેલા આપણને જીઆઈ ટેગ નું પૂરું નામ આવડવું જોઈએ. જીઆઈ ટેગ એટલે શું ભાઈ? તો જીઆઈ ટેગ એટલે જીઓગ્રાફિકલ ઇન્ડેક્શન, બરાબર. હવે આ જીઆઈ ટેગ છે એ શે છું? જીઆઈ ટેગ સામાન્ય રીતે પ્રશ્ન થવો જોઈએ કે જીઆઈ ટેગ એટલે શું, જીઆઈ ટેગ શું છે. તો જુઓ અહીંયા તમને આપણે આપ્યું છે કે જીઆઈ ટેગ શું છે, તો કોઈ ચીજ વસ્તુઓને આપવામાં આવતી એક ઓળખ છે. શું છે? કોઈ ચીજ વસ્તુઓને આપવામાં આવતી એક ઓળખ છે. તો કેવી ચીજ વસ્તુ? ખાદ્ય પદાર્થ હોય, હેન્ડીક્રાફ્ટ હોય, પછી કૃષિ ઉત્પાદન હોય વગેરે જેવી ચીજ વસ્તુ જે છે અને આપવામાં આવતી આ એક ઓળખ છે. બીજી રીતે કહીએ તો કોઈ ચીજ વસ્તુ કે જેના આધારે જે તે પ્રદેશની આગવી ભૌગોલિક ઓળખ ઊભી થતી હોય, અથવા તે ચીજ વસ્તુનું જે તે પ્રદેશમાં ઉપસ્થિતિ હોય તે ક્ષેત્ર સિવાય અન્ય ક્યાંય તેનું ઉત્પાદન થતું ન હોય તેવી ચીજ વસ્તુઓને આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? જીઆઈ ટેગ. માની લો કે એક ચીજ વસ્તુ છે ભાઈ, કે ભાઈ હાફૂસ કેરી ક્યાંની છે? વલસાડની. તો એ ચીજ વસ્તુ ક્યાં થશે? વલસાડમાં જ ઉત્પાદન થશે. તો એની આગવી ઓળખ આનાથી ઊભી થશે, જેનાથી જીઆઈ ટેગ આપણને મળશે, એનાથી આગવી ઓળખ ઊભી થશે એવું અહીંયા કહેવા માંગે છે. અને એ ચીજ વસ્તુ કઈ? તો કે એ જ સ્થાને આપણને ઉપસ્થિત હોય. આગળ જોઈએ કે ભાઈ ઉદ્દેશ્ય, જીઆઈ ટેગ શું કામ આપવામાં આવે છે? જીઆઈ ટેગ આપવાથી ફાયદો શું થાય ભાઈ? એનું ઉદ્દેશ્ય શું છે? તો જીઆઈ ટેગ આપવાનો ઉદ્દેશ્ય એ બાબતો સ્વીકાર કરે છે કે તે વસ્તુને સ્થાનિક કક્ષાએ પરંપરાગત ધોરણે બનાવવામાં આવે છે અને જે તે પ્રદેશની આગવી ઓળખ નક્કી કરે છે. શું કરે છે? એનો ઉદ્દેશ્ય શું છે? કે જે તે પ્રદેશ છે એની અંદર જ આ ચીજ વસ્તુ પાકે છે, અથવા એની અંદર જ આ ચીજ વસ્તુ બનાવવામાં આવે છે, અને એ જે છે એની આખી ઓળખ જે છે ઊભી કરે, અને જે તે સ્થાન છે ત્યાં જે પાકે છે અથવા ઉત્પાદન થાય છે એનું શું કરશે? એનું પ્રતિપાદન કરશે. આગળ જોઈએ, આ પ્રકારે જીઆઈ ટેગ આપવાથી જે તે ચીજ વસ્તુની વૈશ્વિક બજારમાં એક નવું સ્થાન પ્રાપ્ત થાય છે. શું થાય છે? વૈશ્વિક બજાર એટલે વિશ્વ સ્તરે એની ઓળખ ઊભી થાય છે, એને એક આગવું સ્થાન મળે છે અલગ, કે અહીંની ચીજ વસ્તુ આ કંઈક પ્રખ્યાત છે અને ખૂબ સારી છે. માની લો કે રંગોળાના ગાંઠિયા આપણે સૌરાષ્ટ્રના ખૂબ વખણાય, તો ત્યાં તમે જાઓ રાજકોટ હાઈવે પર, તો જે તે વાહન ચાલક નીકળશે એ ત્યાંથી બહારના વાહન ચાલકો એ પણ ત્યાં ઊભા રહીને ગાંઠિયા જે છે એને પેક કરાવીને લઈ જશે, ત્યાં પણ ખાશે. તો એ શું થાય? તો આવી રીતે વિશ્વની અંદર એની ઓળખ ઊભી થાય કે ભાઈ અહીંયા આ રંગોળાના ગાંઠિયા વખણાય છે. તો વિશ્વના જ્યારે કોઈ પણ પ્રવાસીઓ આવશે તો ત્યાં એ આવશે. ઓનલાઈનની સિસ્ટમ છે તો હવે ઓનલાઈન પણ મંગાવી શકશે, બરાબર. અને તેની ગુણવત્તા બાબતે લોકોને વિશ્વાસ પ્રાપ્ત થાય. જીઆઈ ટેગ અમથો ના આપવામાં આવે, જીઆઈ ટેગ તો જ આપવામાં આવે કે વસ્તુ તમારી ઓરિજિનલ હોય અને એ કઈક ગુણવત્તા ભરી હોય, જે તે તમારા વિસ્તારમાં જ ખાલી હોય, અને એટલે એ શું થશે? તો કે એ વિશ્વની અંદર એની ગુણવત્તા પ્રાપ્ત થશે કે આ જીઆઈ ટેગ આપ્યો છે એટલે આ વસ્તુ સ્ટાન્ડર્ડ છે, ખૂબ જ સારી છે. આગળ જોઈએ, આ વસ્તુઓના ઉત્પાદકો માટે રોજગારના નવા અવસરો ઉભા થાય. એ તો સ્વૈચ્છિક છે કે જીઆઈ ટેગ મળ્યો એટલે રોજગાર તો મળવાનો, એની ચીજ વસ્તુ વેચાવાની છે કારણ કે વિશ્વ પ્રખ્યાત થાય.
આ સાથે કોઈ ચીજ વસ્તુ માટે જીઆઈ ટેગ મેળવનાર વ્યક્તિ કે સંસ્થા સિવાય કોઈ અન્ય વ્યક્તિ કે સંસ્થા તેનો ઉપયોગ કરી શકતી નથી. આ ખાસ ઉપયોગી છે. માનો કે વલસાડની આફૂસ કેરીને જીઆઈ ટેગ મળ્યો, તો જેને જીઆઈ ટેગ લીધો છે, જેને જીઆઈ ટેગ મળ્યો છે, એના સિવાય કોઈ વ્યક્તિ કે સંસ્થા એનો ઉપયોગ ન કરી શકે. જે તે વ્યક્તિને જીઆઈ ટેગ મળ્યો છે, જે સંસ્થાને જીઆઈ ટેગ મળ્યો છે, એ જ એનો ઉપયોગ કરી શકે છે. બરાબર. હવે ભાઈ, જીઆઈ ટેગ કોને મળે? આ જીઆઈ ટેગ કહીએ છીએ, કોને જીઆઈ ટેગ મળવા પાત્ર છે, કોને જીઆઈ ટેગ મળે છે, કઈ ચીજ વસ્તુને મળે છે? તો જુઓ, કૃષિ ઉત્પાદનો, જેમાં જુઓ તો ઘઉં છે, ચોખા છે, બાજરી છે, એ કૃષિ ઉત્પાદનો. ખાદ્ય સામગ્રી, રંગોળાના ગાંઠિયા છે, એવું મેં તમને કીધું, ચેવડો છે, તો એ ખાદ્ય સામગ્રીઓ. પછી વાઇન અને સ્પીટિંગ, પછી પીણા, જે આપણે પીણા પીએ છીએ, હેન્ડીક્રાફ્ટ, પછી ઔદ્યોગિક ઉત્પાદનો. આવી રીતે મિત્રો તમે જુઓ તો આશરે 64 વર્ગોમાં, કેટલા? 64 વર્ગો માટે આ અપાય છે જીઆઈ ટેગ. સોરી, 64 નહીં પણ 34 વર્ગોની અંદર આવી રીતે જીઆઈ ટેગ આપવામાં આવે છે. કેટલા વર્ગમાં? 34 વર્ગમાં. એટલે અલગ અલગ આવી ઉત્પાદન છે, ચીજ વસ્તુઓ છે, કુદરતી હોય, તો આવી રીતે આ બધી વસ્તુઓને કઈ ને કઈ રીતે જીઆઈ ટેગ છે એ પ્રાપ્ત થતો હોય છે. આગળ જોઈએ મિત્રો. હવે જીઆઈ ટેગ છે એ મેળવવાના નિયમો અને ફાળવણી, એને મેળવવા માટે, જીઆઈ ટેગ ને મેળવવા માટે શું કરવું જોઈએ અને ફાળવણી કોને થાય છે, જીઆઈ ટેગ કોને મળે છે, એના વિશે માહિતી મેળવીએ. તો જીઆઈ ટેગ એ એક ચોક્કસ ભૌગોલિક મૂળ ધરાવતા ઉત્પાદકો માટે ઉપયોગમાં લેવાતો સંકેત છે. જીઆઈ ટેગ શું છે? કે કોઈ ભૌગોલિક વિસ્તારમાં જે કઈ વસ્તુ ઉત્પાદન થાય છે એનો એક ઉપયોગમાં લેવાતો આ એક સંકેત છે. અને આવા ઉત્પાદકોને ભૌગોલિક સ્થળની ચોક્કસ ગુણવત્તાઓ અને પ્રતિષ્ઠાઓ મળે છે. શું મળે છે? પ્રતિષ્ઠાઓ ધરાવે છે કે મળે છે, કે આ જે તે ચીજ વસ્તુ આ ચોક્કસ વિસ્તારની અંદર અહીંયા પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ તો હવે એક આ જે જીઆઈ ટેગ છે એ ભાઈ કોણ ફાળવે, કોણ આપી શકે, એના વિશે માહિતી આપું. તો રાષ્ટ્રીય સ્તરે જો તમારે જીઆઈ ટેગ લેવો હોય તો એની ફાળવણી જે કોણ કરશે, ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ઔદ્યોગિક નીતિ અને પ્રોત્સાહન વિભાગની ઓફિસ ઓફ ધ, કઈ ઓફિસ છે જો આ યાદ રાખવાનું છે, કંટ્રોલર જનરલ ઓફ પેટર્ન ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્ક. આને ખાસ યાદ રાખી લેજો, આ નામ છે શેનું, તો આ જે જીઆઈ ટેગ ભારતની અંદર ફાળવે છે સંસ્થાનું નામ છે, અને એનું ટૂંકું નામ જુઓ અહીંયા લખ્યું છે CGPDTM, એનું ટૂંકું નામ છે. એના દ્વારા આ જીઆઈ ટેગ છે એ ફાળવવામાં આવે છે આ સંસ્થા દ્વારા. કઈ સંસ્થા દ્વારા? તો કંટ્રોલર જનરલ ઓફ પેટર્ન ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્ક. યાદ રાખી લેજો, જે તે ચીજ વસ્તુના જીઆઈ ટેગની નોંધણી જીઓગ્રાફિકલ ઇન્ડેક્સ ઓફ ગુડ, એટલે કે રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન એક્ટ, કયો છે? 1999 હેઠળ કરવામાં આવે છે. આ પણ મિત્રો મોસ્ટ આઈએમપી છે. કયા એક્ટ હેઠળ આનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે? તો જીઓગ્રાફિકલ ઇન્ડેક્સ ઓફ ગુડ્સ, એટલે કે રજિસ્ટ્રેશન એન્ડ પ્રોડક્શન એક્ટ, કયો છે? 1999 હેઠળ એનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. નોંધણી અથવા રજિસ્ટ્રેશન બંને એક જ થાય. અને આ કાયદો સપ્ટેમ્બર 2013 માં અમલમાં આવ્યો. કાયદો કયો છે? તો 2099 નો. અમલમાં ક્યારે આવ્યો? 2003 ની અંદર. હવે મિત્રો જુઓ તો જીઆઈ ટેગ ની નોંધણી માટેની ઓફિસ ક્યાં છે?
ચેન્નાઈની અંદર તમિલનાડુ ભારતની જીઆઈ ટેગની નોંધણી માટેની ઓફિસ ક્યાં છે ભાઈ? ચેન્નાઈ તમિલનાડુ. હવે મિત્રો જોઈએ તો વૈશ્વિક બજારમાં જો તમારે જીઆઈ ટેગ આપવો હોય તો વૈશ્વિક બજારમાં જે તે ચીજ વસ્તુ માટે જીઆઈ ટેગની નોંધણી 10 વર્ષ માટે માન્ય ગણાશે. ક્યારે? કેટલા વર્ષ માટે? 10 વર્ષ માટે વૈશ્વિક બજારમાં નોંધણી આની માન્ય રહેશે. પછી વિદેશી પ્રોડક્ટ્સ પણ ભારતમાં જીઆઈ ટેગની નોંધણી મેળવી શકે. હા, કોઈ વિદેશી પ્રોડક્ટ છે એને ભારતની અંદર જીઆઈ ટેગની નોંધણી કરાવી છે તો કરાવી શકે છે, બરાબર. અને આવી 9 પ્રોડક્ટ જે છે એ ભારતની અંદર નોંધણી કરાવેલી છે, જે ભારતમાં જીઆઈ ટેગ નોંધણી પામેલ છે. કેવી? કે સ્કોચ વિસ્કી, પછી ફ્રેન્ચ શેમ્પેન. આવી વિદેશી પ્રોડક્ટ 9 પ્રોડક્ટ આપણે ખાલી આંકડો યાદ રાખવાનો છે. હવે મિત્રો થોડુંક આના વિશે જોઈ લઈએ કે તમને ફેક્ટ પ્રશ્નો પૂછાઈ શકે. તો ભારતમાં સૌથી વધુ જીઆઈ ટેગ પ્રાપ્ત કરનાર વસ્તુઓ ક્યાંની છે? તો કે ભાઈ કર્ણાટકની, યાદ રાખજો. ભારતમાં સૌથી વધુ જીઆઈ ટેગ પ્રાપ્ત કરનાર વસ્તુઓ કર્ણાટકની છે. હૈદરાબાદી અલીમ એકમાત્ર જીઆઈ ટેગ પ્રાપ્ત ભારતની વ્યંજન છે. શું છે? વ્યંજન છે, એટલું યાદ રાખજો. સૌપ્રથમ જીઆઈ ટેગ મેળવનાર વસ્તુ તમને પૂછે તો દાર્જિલિંગની ચા જવાબ આપી દેજો. શું? દાર્જિલિંગની ચા સૌપ્રથમ, અને 2004-05 ની અંદર એને જીઆઈ ટેગ મળેલો છે. ગુજરાતમાં સૌથી પહેલા પૂછે તો સંખેડાનું ફર્નિચર 2008-09 ની અંદર જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલો છે. અને જીઆઈ ટેગ પ્રાપ્ત કરવો છે તમારે તો ₹5000 જે તે સંસ્થા છે અને આપણે જીઆઈ ટેગ માટે આપવાના રહેશે, બરાબર. એનું આવેદન કરવું છે જીઆઈ ટેગ નું તો ₹5000 છે. પછી જીઆઈ ટેગ ના લોકોની પણ લોગો, જીઆઈ ટેગ નો જે લોગો છે એની હેડલાઇન શું છે ભાઈ? હેડલાઇન તો મિત્રો જુઓ તો અતુલ્ય ભારતની અમૂલ્ય નિધિ. શું છે? અતુલ્ય ભારતની અમૂલ્ય નિધિ. અમૂલ્ય નહીં પણ અમૂલ્ય. અતુલ્ય ભારતની અમૂલ્ય નિધિ, આ શું છે? એની હેડલાઇન છે. પછી જીઆઈ ટેગ તો 10 વર્ષ માટે માન્ય ગણાશે. તમે જીઆઈ ટેગ લ્યો છો જે કઈ ચીજ વસ્તુઓનો તો ક્યાં સુધી? તો 10 વર્ષ સુધી જીઆઈ ટેગ છે એ માન્ય ગણાશે. તો હવે મિત્રો આપણે જે તે જીઆઈ ટેગ મળ્યા છે એ ચીજ વસ્તુ જે છે પ્રોડક્ટ છે એને વિગતે જોઈએ. ચાલો મિત્રો તો હવે એન્ટ્રી કરીએ જીઆઈ ટેગ, જેમાં સૌથી પહેલા ગુજરાતના જીઆઈ ટેગ જોઈ તો સંખેડાનું ફર્નિચર. હમણાં જ આપણે જોયું સંખેડાના ફર્નિચરને ક્યારે જીઆઈ ટેગ મળ્યો ભાઈ? 2008-09 ની અંદર. અને સંખેડાના ફર્નિચરનો જે લોગો છે એને જીઆઈ ટેગ મળ્યો 2015-16 માં. આટલું યાદ રાખજો. જીઆઈ ટેગ વિશે, આ સંખેડાના ફર્નિચર વિશે માહિતી મેળવીએ તો ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લાના ખરાડી સમુદાય દ્વારા સંપૂર્ણપણે રાચ રચેલું ફર્નિચર પરિપક્વ સાગના લાકડામાંથી બનાવવામાં આવે છે. કેટલું બધું એક વાક્યમાં આવી ગયું, ધ્યાન આપો. એટલું બધું આવી ગયું અહીંયા. ક્યાં બને છે આ સંખેડાનું ફર્નિચર? તો છોટા ઉદેપુર જિલ્લામાં. કોણ બનાવે છે? તો ખરાડી સમુદાય બનાવે છે, બરાબર. અને કેવું છે? રાચ રચેલું છે, આ ખૂબ જ પ્રખ્યાત છે. અને શેમાંથી બનાવવામાં આવે છે? તો પરિપક્વ સાગના લાકડામાંથી બનાવવામાં આવે છે, આટલું યાદ રાખજો. પછી અને તેના બાહ્ય ભાગમાં સોનેરી, રૂપેરી તેમજ મરૂન રંગથી કરવામાં આવતી સજાવટ વિશ્વભરમાં જાણીતી છે. આ શું કામ જાણીતું છે? તો કે એની ઉપર જે સોનેરી છે, રૂપેરી છે તેમજ મરૂન આ જે કલરો છે, આ રંગથી એની જે કોર છે એ સજાવટ ખૂબ સુંદર કરવામાં આવે છે, એટલે વિશ્વભરની અંદર આ સંખેડાનું ફર્નિચર જાણીતું છે. પછી સંખેડાના ફર્નિચરમાં રોજિંદા વપરાશની ચીજ વસ્તુઓ જેવી કે, હવે આમાં સંખેડાનું ફર્નિચર છે એમાં શું શું બનાવવામાં આવે, આપણે શું શું મેળવવામાં આવે છે, મળે છે તો જુઓ. સોફા સેટ, ખુરશી, કબાટ, બાજટ, પલંગ, હિંદોળો વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે આ બધી વસ્તુઓ જે છે આ સંખેડાના ફર્નિચરની અંદર બનાવવામાં આવે છે, યાદ રાખજો.
આગળ સંખેડાના ફર્નિચરની પ્રથમ ઐતિહાસિક નોંધ કોણે કરી હતી? બાય જ્યોર્જ રોક્યુસ નામના ફ્રેન્ચ લેખકની નોંધમાંથી પ્રાપ્ત થાય છે. કોની? કોના? ક્યાંના છે? ફ્રેન્ચના. અને જ્યોર્જ રોક્યુસની નોંધ છે એમાંથી સંખેડાના ફર્નિચરની આપણને અહીંયા કાંઈક ઐતિહાસિક નોંધ પ્રાપ્ત થાય છે. પછી સંખેડાના ફર્નિચર બનાવવા માટેની તાલીમ સંસ્થા હાલ અમદાવાદની અંદર સ્થાપવામાં આવી છે. ક્યાં સ્થાપવામાં આવી છે? અમદાવાદની અંદર. આટલું યાદ રાખજો, સંખેડાનું ફર્નિચર. હવે જોઈએ ખંભાતનું અકીક. ખૂબ મિત્રો પ્રખ્યાત અને ખંભાતનું અકીક, અકીક એટલે કે મિત્રો આ એક જાતનું શું છે? પથ્થર છે. જોઈએ મિત્રો, તમે અહીંયા ફોટા જોઈ શકો છો અને આપણે બંને ફોટા આપ્યા છે, તમને વધારે યાદ રહેશે. શું કે છે? ખંભાતના હકીકને વર્ષ 2008-09 માં જીઆઈ ટેગ મળ્યો અને એનો લોગો જે છે એ લોગોને 2015-16 ની અંદર જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો. હકીકના ઉદ્યોગ માટે ગુજરાતનું ખંભાત અને વલભીપુર પ્રાચીન કાળથી ભારતમાં જાણીતું છે. ખાસ કરીને ગુજરાતનું ખંભાત પ્રખ્યાત અને ત્યારબાદ વલભીપુર પણ આ હકીક માટે પ્રખ્યાત છે. હકીકને પોલીસ કરવા માટે જો હોય તો ખંભાત અને જામનગરની અંદર મોકલવામાં આવે છે હકીકને પોલીસ કરવા માટે. પછી હકીકના ગોળ કાંકરા જળકૃત ખડકમાંથી મળેલો હોય છે. કીધું ને આ શું છે? તો આ હકીક એક પ્રકારનો પથ્થર છે અને જળકૃત ખડકો છે એમાંથી આપણને મળે છે. ગુજરાતમાં હકીક નર્મદા જિલ્લાના રાજપીપળાની ટેકરી અને રતન મહાલમાંથી પ્રાપ્ત થાય છે. તો અહીં ક્યાંથી? બીજે પણ ક્યાં પ્રાપ્ત થાય છે? તો કે આ જે નર્મદા જિલ્લો છે એને રાજપીપળાની ટેકરી અને રતન મહાલમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આ ઉપરાંત જુઓ તો કચ્છ અને ભાવનગરમાંથી પ્રાપ્ત થાય એ આપણે જોયું છે. ખંભાતના હકીક એ મુખ્યત્વે કાર્નલિયન પથ્થરોના બનેલા છે. પથ્થર કયો? કયો પથ્થર ભાઈ? તો કાર્નલિયન પથ્થર જે છે એનાથી આ હકીક બનેલા હોય છે. જે તેના વિવિધ રંગો જેવા કે રંગો આના કેવા હોય છે જુઓ તમે, પીળો, લીલો, ગુલાબી, કાળો, સફેદ, ભૂખરો, આ બધા હકીકના પથ્થરના કલર છે, એના રંગ છે. ત્યારબાદ ખંભાતમાંથી જાસ્પર, બ્લડસ્ટોન, ચોકલેટ સ્ટોન, મેઇન મરીન, પછી અજુકે, જેટ, પિજોરા પ્રકારના હકીક મળી આવે છે. હકીકના જે પથ્થર છે એના પ્રકાર છે કે આ રીતના પથ્થર આપણને મળી આવે છે. પછી હકીકનો ઉપયોગ શું થાય ભાઈ? તો શૃંગારના સાધનો જે છે એ બનાવવા, તેમજ તલવાર જેવા હથિયારોના હાથા બનાવવામાં થાય છે. આટલું આપણે યાદ રાખીશું ખંભાતના હકીક વિશે. આગળ જોઈએ હવે કચ્છી ભરતકામ. એને જીઆઈ ટેગ ક્યારે મળ્યો ભાઈ આ કચ્છી ભરતકામને? તો 2008-09 ની અંદર જીઆઈ ટેગ મળ્યો અને 2015 માં એના લોગાને જીઆઈ ટેગ મળ્યો. મિત્રો અહીંયા ફોટા તમે ત્રણે ત્રણના જોઈ શકો છો. હવે જુઓ તો સમગ્ર ભારતમાં ભરતકામ, કચ્છી ભરતકામ તેની બારીક ડિઝાઇન તેમજ રંગ વૈવિધ્યના કારણે પ્રખ્યાત છે. શું કામ પ્રખ્યાત છે કચ્છી ભરત છે ભારતમાં? તો એના ભરતકામ અને એનું બારીક ડિઝાઇન છે એના માટે ખાસ આ પ્રખ્યાત છે. પછી માર્કો પોલો દ્વારા તેના પ્રવાસના નોંધમાં ગુજરાતની છાલ તેમજ વાદળી ભરતકામની સટાઈનો ઉપયોગ કરાયો છે. એટલે કે અહીંયા આ એનો ઉલ્લેખ, ઉપયોગ નહીં પણ ઉલ્લેખ કરાયો છે. શું ઉલ્લેખ? શેનો ઉલ્લેખ કરાયો છે? તો કે એનો પ્રવાસ કર્યો ત્યારે એક તો લાલ તેમજ વાદળી ભરતકામ વાળી સટાઈ જે છે એનો ઉલ્લેખ કરાયો છે. કોણે કરેલો છે? તો માર્કો પોલો જ્યારે ગુજરાતની અંદર પ્રવાસે આવ્યા હતા ત્યારે. વર્તમાનમાં કચ્છ ભરત વસ્ત્રો ઘર શણગાર તોરણો પાકીટ પગરખા વગેરેમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ કચ્છી ભરત છે. કચ્છનું ભરતકામ એ વર્તમાનની અંદર ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે? તો વસ્ત્રો બનાવવા, ઘરેણા જે છે
એને શણગારવા પછી તોરણો પાકી પગરખા બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ જોઈ મિત્રો તાલિયા, તાગિયા, તાલિયા નહીં પણ તાગી, તાંગલિયા, તાંગલિયા અથવા તો તાંગલિયા. શું છે? તાંગલિયા અથવા તો તાંગલિયા સાલ, કે આ એક છાલનો પ્રકાર છે જે આપણે પછેડી કહેતા હોઈએ છીએ. પહેલાના સમયમાં પછેડી કહેવામાં આવતી હતી, પછેડી પણ અલગ અને છાલ પણ અલગ. છાલ એટલે સૌરાષ્ટ્રના લોકો આપણે શું કહીએ ખબર? લુંગી, જે આપણે લુંગી કહીએ એની વાત અહીંયા છે. તો તાંગલિયા છાલને 2009 માં જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે અને મૂળ 700 વર્ષ જૂની આ વણાટ કલા તાંગલિયા વણાટને દાણા વણાટ પણ કહેવામાં આવે છે. કયા? દાણા વણાટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. યાદ રાખજો, આ સાલ સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રમાં ડાંગસિયા સમુદાયના લોકો દ્વારા હાથથી વણેલી છાલ પર નાના ટપકાની મદદથી વિવિધ ભાત બનાવવામાં આવે છે. કેટલું આવી ગયું મિત્રો? કોના દ્વારા બનાવવામાં આવે છે? તો સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના જે આ ડાંગલિયા એટલે ડાંગના જે સમુદાય છે એના દ્વારા બનાવવામાં આવે છે. હાથવણાટની આ હસ્તકલા છે. પછી તમે જુઓ તો આ છાલ જે છે, શું છે? છાલ બનાવવામાં આવે એટલે આ એક પ્રકારની છાલ છે. હવે મિત્રો, આ જે ભરવાડ લોકો છે એ ભરવાડ લોકો એને પહેરવેશ તરીકે ઉપયોગ કરે છે. ત્યારબાદ વર્ષ 2007માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીની મદદથી તાલિયા અથવા તો ટાંગલિયા જે હસ્તકળા છે એને એસોસિએશનની સ્થાપના કરવામાં આવી હતી, જેનાથી આ કળાને ઉત્પાદનનો વેગ મળ્યો છે. એટલે સારા પ્રમાણમાં હવે આનું ઉત્પાદન થઈ શકે છે. ત્યારબાદ જોઈએ સુરતનું જરીકામ. સુરતનું જરીકામ ખૂબ એટલે ખૂબ જ વિશ્વવિખ્યાત પ્રખ્યાત છે. તો સુરતના જરીકામને જીઆઈ ટેગ ક્યારે મળ્યો? 2010 ની અંદર જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. અને મુઘલ કાળ દરમિયાન સુરતનું જે આ જરીકામ છે, એ જરી છે, એ જાણીતું હતું. આ સુરત જે જાણીતું હતું જરીકામ માટે, અને જરી છે એ મક્કા ખાતેથી નિકાસ પામતી હતી. ત્યારબાદ વર્તમાનમાં જરીકામના હુન્નર માટે સુરતના રાણા સમુદાય કોણ પ્રખ્યાત છે? સુરતના રાણા સમુદાય પ્રખ્યાત છે, ને આ પરંપરાગત રીતે થતી હસ્તકલા કામગીરી છે. પછી ચાંદી અને સોનાના તારને જરીના રૂપમાં બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણ દ્વારા કિંમતી વસ્ત્રોને શણગારવામાં થાય છે. આ શું ઉપયોગમાં થાય છે? તો જરીકામ શું કામ ઉપયોગમાં લેવામાં આવે છે? તો કે સોના ચાંદીના જે તાર છે એને જરીના રૂપમાં બનાવી અને ભરત ગૂંથણ દ્વારા કિંમતી જે છે એ શણગાર, વસ્ત્રોને શણગારવા માટે કરવામાં આવે છે. વસ્ત્રોને સુશોભન માટે કરવામાં આનો ઉપયોગ કરવામાં આવે છે જરીનો. તો આટલું છે સેના વિશે? સુરતના જરીકામ વિશે. આગળ જોઈએ હવે ગીરની કેરી. ગીરની કેરી ક્યારે? 2010 ની અંદર જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. મિત્રો ફોટા અહીંયા તમે જોઈ શકો છો. ગિરનારની તળેટીમાં કેસર કેરીનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. કેસર કેરીના ઉત્પાદન માટે તાલાલા વિસ્તાર પ્રખ્યાત છે. આ મિત્રો હાલ ક્યાં આવેલો છે? ગીર સોમનાથ. આ યાદ રાખજો, હાલ ગીર સોમનાથ ની અંદર જતો રહ્યો છે. આ જૂનાગઢ જિલ્લાનું વિભાજન થતા પછી તેની પ્રથમ ઐતિહાસિક નોંધ લેવાની હોય તો જૂનાગઢ રાજ્યની વર્ષ 1851 થી 82 ની નોંધ પોથી જે છે એની અંદર પ્રાપ્ત થાય છે ઐતિહાસિક નોંધ. હવે જુઓ તો જે મુજબના જે જૂનાગઢના તત્કાલીન નવાબ હતા, નવાબ મોહમ્મદ ખાન બીજો, એના એ છે એના દ્વારા કેસર કેરી માટે સૌ પ્રથમ વખત સાલેમભાઈની આંબાવાડિયું તરીકે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો. આમાં આ નોંધપોથીમાં કયા નામે ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો સાલેમભાઈની આંબાવાડિયું અથવા તો આંબાડી એવા નામે ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને જૂનાગઢના નવાબ મોહમ્મદ ખાન ત્રીજાના સમયમાં તત્કાલીન બાગ ખાતાના પ્રમુખ, એ સમયે બાગ ખાતાના પ્રમુખ હતા કોણ? એસ કે આયંગર.
દ્વારા કેસર કેરી માટે વિસ્તૃત સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. અને મિત્રો, જેને જીઆઈ ટેગ ક્યારે મળ્યો? 2010 ની અંદર. ભાલિયા ગૌ, ભાલ પ્રદેશ અમદાવાદ ના ભાલિયા ગૌ 2010-11 ની અંદર જીઆઈ ટેગ મળ્યો છે. જો અહીંયા ફોટો તમે, દાઉદ ખાનિયા ગૌ તરીકે જાણીતા ભાલિયા ગૌ ગુજરાતના ભાલ પ્રદેશમાં વ્યાપક પ્રમાણમાં ઉત્પાદિત થાય છે. કીધું ને મેં ભાલિયા ગૌ ભાલ પ્રદેશના, તો વ્યાપક પ્રમાણમાં ભાલ પ્રદેશની અંદર આ થાય છે, બરાબર. અને એનું નામ શું છે? દાઉદ ખાની ગૌ તરીકે ઓળખાય છે આ ગૌ. અને ભાલિયા ગૌને વર્ષ 2010-11 ની અંદર જીઆઈ ટેગ મળ્યો હતો. આ ગૌને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન અને આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પ્રયાસોથી જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. ગુજરાતના જીવ ગુજરાત ગૌ વન એટલે કે જી વન એ ભાલિયા ગૌની પ્રખ્યાત જાત છે. કઈ? તો કે ગૌ વન એ આ ભાલિયા ગૌની પ્રખ્યાત જાત છે. આ ગૌ તેના ઉચ્ચ ગ્લુટેન પ્રમાણ અને કેરોટીન થી વધુ માત્રા માટે જાણીતા છે, બરાબર. સેના માટે જાણીતા છે? તો એમાં એક તો ગ્લુટેન હોય અને કેરોટીન હોય. હવે મિત્રો, જો તમને ખ્યાલ હોય તો આ કેરોટીન જે છે એનું માણસનું એક અંગ બનેલું હોય કેરોટીનનું. કયું હોય? તો નખ જે આપણા છે એ નખ કેરોટીનના બનેલા હોય છે. આ જીકે માટે કહી દઉં છું. પછી કચ્છી છાલ 2011-12 ની અંદર જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો. અને મિત્રો, આપણે હમણાં જ જોયું ટાંગલિયા અથવા તો ટાંગલિયા છાલ જે ક્યાંનું છે? કચ્છનું ભરતકામ છે. આ છાલ વિશે જોઈએ તો કચ્છ જિલ્લાના બુજોડી ગામમાં તૈયાર થતી કચ્છી છાલ આ વિસ્તારની પરંપરાગત હસ્તકલા છે. ક્યાં તૈયાર થાય છે? કચ્છ જિલ્લાની અંદર ભુજોડી ગામની અંદર તૈયાર થાય છે. આ પરંપરાગત હસ્તકલા છે જે પ્રમુખત્વે કચ્છ ક્ષેત્રના વણાટ, ક્યાં? મુખ્યત્વે કચ્છ ક્ષેત્રના વણાટ મેઘવાલ સમુદાય દ્વારા વણાતું કાપડ છે. કયો સમુદાય? એ મુખ્ય મારે કહેવાનો હેતુ એક જ છે કે મેઘવાસ સમુદાય છે એના દ્વારા આ કાપડ જે છે એ વણવામાં આવે છે. અહીંયા ફોટો તમે જોઈ શકો છો. આગળ જોઈએ. હવે પાટણનું પટોળું બેનો કહેતા હોય કે શેલાજી મારે સાટું પાટણ થી પટોળા મોંઘા લાવજો, એની વાત આવે તો જેને જીઆઈ ટેગ 2013 ની અંદર આપવામાં આવ્યો છે. અહીંયા ફોટો તમે જોઈ શકો છો. અને ગુજરાતમાં સોલંકી શાસન જયસિંહ સમયમાં મારવાડ થી આવેલા સાળવી પરિવારોને રાજ્યાશ્રય આપવામાં આવ્યો હતો, ત્યારથી ગુજરાતમાં પટોળા જે છે એની શરૂઆત થઈ હતી. એટલે સિદ્ધરાજ જયસિંહ આને આજે કઈ છે પરિવાર? સાળવી પરિવાર જે છે એને રાજ્યાશ્રય આપ્યો હતો અને ત્યારથી આ જે છે એ શરૂ થયો હતો પાટણના પટોળાની કલા. હવે મિત્રો, સૌથી વધારે જો વિકાસ પામ્યો હોય તો કુમારપાળ સોલંકીના સમયમાં. એક એવી પણ લોકવાયકા છે કે કુમારપાળ જે છે એ કુમારપાળ સોલંકીના પિતા જે છે એ મધ્યપ્રદેશથી પોતે આ પટોળા મંગાવતા હોય છે, પણ ત્યાંના લોકો જે છે એના રાજા છે એને જૂના પટોળા આપી દેતા હોય છે, જેથી કરીને કુમારપાળને ખ્યાલ આવે છે કે આવું બને છે. એટલે પોતે એ રાજા પર ચડાઈ કરે છે અને આશરે 1200 કારીગરો જે છે એને એ અહીંયા લઈ આવે છે. ક્યાં? 1200 કારીગરોને પોતે પાટણની અંદર લઈ આવે છે અને કારીગરો અહીંયા શરૂ કરાવે છે, એવી પણ લોકવાયકા છે. આગળ જોઈએ તો પાટણ જિલ્લો તેના વિશિષ્ટ પ્રકારના પટોળા માટે દેશ દુનિયામાં પ્રખ્યાત છે, આપણે બધા જાણીએ છીએ. અને એના માટે મેં કીધું એમ મિત્રો, ગીત પણ હમણાં પ્રખ્યાત થયું છે. પટોળાને સંસ્કૃતમાં પટ્ટ દક્કલ કહે છે. શું કહે છે? આ શબ્દ જુઓ, એને સંસ્કૃતમાં પટ્ટ દક્કલ કહે છે. સેને? પટોળાને. પટોળાની આ કળા આશરે કેટલા વર્ષ જૂની છે? 850 વર્ષથી પણ વધારે જૂની છે. અને
પટોળાન એટલે કે બેવડી ઈત. હવે આ બનાવટ જુઓ, બેવડી એટલે બંને બાજુ, ઈત એક એટલે વણાટ, ઈત એટલે શું વણાટ, ઈત એટલે કે વણાટ. આમ બંને બાજુ વણાટ હોય છે આને, અને શૈલીમાં આ શૈલીમાં બનાવવામાં આવે છે, જેની ડિઝાઇન ડબલ ઈત ડાઇન તકનીકીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. એટલે બંને બાજુ એક સરખી ડિઝાઇન જે છે એ આ પટોળાની બનાવવામાં આવે છે. પટોળા ગુજરાતમાં બનતી શ્રેષ્ઠ હસ્ત વણાટની સાડીઓમાંની એક છે. એટલે કે જે હસ્ત હાથે જે કઈ સાડીઓ બનાવવામાં આવે છે એમાંની એક સાડી એટલે પાટણનું પટોળું છે. પટોળા હાથસાળ વડે બનાવવામાં આવે છે. સેના માટે બનાવ સેના વડે બનાવાય છે? તો હાથની કારીગરી છે. ડાઈંગની લાંબી પ્રક્રિયાને કારણે પટોળાની એક સાડી છે. આ કઈ છે? આ એક સાડીની ભાત છે. પટોળાનો જે છે એ સાડીની એક ભાત છે, અને એને બનાવવા માટે 6 મહિનાથી 1 વર્ષનો સમય લાગી શકે છે. કેટલો? 6 મહિનાથી 1 વર્ષ જેટલો આ પટોળા બનાવવા માટે સમય લાગે છે. પટોળામાં બનતી ભાત નારી કુંજ તરીકે ઓળખાય છે. સેના માટે ઓળખાય છે? નારી કુંજ તરીકે ઓળખાય છે આ પટોળાની અંદર જે ભાત પડે છે એ. અને વર્તમાનમાં કસ્તુરચંદ પરિવાર અને સાળવી કુટુંબ પટોળા સાથે સંકળાયેલ છે. કોણ સાથે? કોણ કોણ? તો કે સાળવી કુટુંબ છે અને કસ્તુરચંદ કુટુંબ છે. આ બંને કુટુંબ હાલ પટોળા સાથે સંકળાયેલ છે. અહીંયા જુઓ તો સાળવી જે પરિવાર છે એને શરૂઆત કરેલી હતી સૌથી પહેલા. આટલું યાદ રાખજો પાટણના પટોળા વિશે. હવે જોઈએ વારલી ચિત્રકલા, કે જે 2013-14 ની અંદર જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. અહીંયા સરસ મજાનો ફોટો જુઓ તમે તો, જે મધ્યપ્રદેશની ભીમ બેટકાની ગુફાઓ ગુફાના ચિત્રો સાથે મળતા આવે છે. ભીમ બેટકાની જે ગુફા ચિત્રો છે એની સાથે આ વારલી ચિત્રો આપણા મળી આવે છે. અને વારલી ચિત્રનો મુખ્યત્વે ડાંગ જિલ્લાના આદિવાસીઓ દોરે છે. કોણ દોરે છે? તો મુખ્યત્વે ડાંગ જિલ્લાના આદિવાસી લોકો છે એ લોકો દોરે છે. ચિત્રકલામાં લગ્ન પ્રસંગ, પછી માછીમારી, પછી શિકાર, ખેતી, વૃક્ષ, નૃત્યો વગેરે ચિત્ર દોરવામાં આવે છે. આ ચિત્રકલાના દરેક ચિત્ર ચોક્કસ સંદેશ આપે છે. આ જે કઈ ચિત્રો દોરવામાં આવે છે એ ચોક્કસ કંઈક આપણને સંદેશ આપે છે. અને વારલી ચિત્રો ધાર્મિક પ્રસંગોની ઉજવણી રૂપે તૈયાર કરવામાં આવે છે. શું કામ તૈયાર કરવામાં આવે? કે જે આપણા કઈ ધાર્મિક પ્રસંગો છે એની ઉજવણી રૂપે તૈયાર કરવામાં આવે છે. આ ચિત્રો દિવાલ પર ગેરુ અને સફેદ રંગનો ઉપયોગ કરીને દોરવામાં આવે છે. કઈ રીતે દોરવામાં આવે છે? ગેરુ અને સફેદ રંગ. એક તો ગેરુ અને બીજું સફેદ રંગ, એટલે કે સફેદ જે ચોખા આપણે હોય એમાંથી આ સફેદ રંગ જે છે એ બનાવવામાં આવે છે. પછી મહારાષ્ટ્રની માસે સમુદાય, મહારાષ્ટ્રની સમુદાય કયો છે? માસે સમુદાય. આ ચિત્રકલા માટે જાણું તો જાણીતો છે, જેમ આપણા ડાંગના આદિવાસીઓ જાણીતા છે એમ મહારાષ્ટ્રની અંદર મિત્રો માસે સમુદાય જે છે એ જાણીતો છે. અહીંયા કદાચ મેં તમને હમણાં સમજાવ્યું છે. આગળ જોઈએ તો દાદરા અને નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશમાં જુઓ તો કોણ છે? તો આ ચિત્રકલા પ્રચલિત છે ત્યાં પણ. ત્યાં દાદરા અને નગર હવેલી આપણો કેન્દ્ર શાસિત પ્રદેશ છે ત્યાં પણ આ ચિત્રકલા પ્રખ્યાત છે. અને મહારાષ્ટ્રના પદ્મશ્રી એવોર્ડ વિજેતા કોણ છે? તો શોમા મહાશય. અને જેણે મિત્રો આ જે વારલી કલા છે, વારલી ચિત્રકલા, એને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ જ પ્રખ્યાત બનાવી હતી, જેને સ્તરે પહોંચાડી હતી આંતરરાષ્ટ્રીય સ્તરે. અને પછી વર્ષ 2020માં વલસાડ ખાતે યોજાયેલ વારલી જે કલા છે એ મહોત્સવની અંદર એક સ્થળે 2109 આદિવાસી વિદ્યાર્થીઓએ વારલી ચિત્રકલા બનાવીને ઇન્ડિયા બુકની અંદર સ્થાન મેળવ્યું હતું. મિત્રો જુઓ કેટલા વિદ્યાર્થી, 2109 વિદ્યાર્થીઓએ આ ચિત્રકલા જે છે એ ખૂબ પ્રખ્યાત રીતે બનાવી હતી. અને બીજું મિત્રો કે જે 59મો જે એવોર્ડ છે, 59
ઓગણસિત્તેર મો ઓગણસાઠ મો નહીં પણ ઓગણસિત્તેર મો જે ફિલ્મ પુરસ્કાર એવોર્ડ છે એ પણ આને જીતી લીધો છે. તો કોણે જીતી લીધો છે? વારલી આર્ટ જે ફિલ્મ છે આપણી, કઈ છે? વારલી આર્ટ. વારલી આર્ટ જે આ ફિલ્મ છે એને આ એવોર્ડ મિત્રો ખાસ કરીને જીતી લીધો છે. જેમણે આ વારલી ચિત્રકલા જે છે લુપ્ત થઈ રહી છે એનું તમામ આમે આની અંદર અહીંયા આખું પિક્ચર બનાવવામાં આવ્યું છે. આ વારલી આર્ટ એ શું છે? એક પ્રકારનું પિક્ચર છે. તો આટલું યાદ રાખજો. આગળ જોઈએ જીઆઈ ટેગમાં. હવે જામનગરની બાંધણી કે જેને પણ જીઆઈ ટેગ મળ્યો છે, ક્યારે જીઆઈ ટેગ મળ્યો છે? 2016-17 ની અંદર જામનગરની બાંધણીને જીઆઈ ટેગ મળ્યો છે. તો જુઓ, બાંધણીનો સૌપ્રથમ ઐતિહાસિક પુરાવો બાણભટ્ટના હર્ષચરિતમાં જોવા મળે છે. અને બાંધણીની સાડી ભારતમાં મુખ્યત્વે ગુજરાત તેમજ રાજસ્થાનમાં બનાવવામાં આવે છે. મિત્રો તમે અહીંયા ફોટો જોઈ શકો છો, સાડી જામનગરમાં તો બને જ છે આ બાંધણી, પણ આ રાજસ્થાનની અંદર પણ બને છે. અને બધે જ પ્રકારની બાંધણી ગુજરાતમાં શું છે? બંધેજ. આ એક બાંધણીનો પ્રકાર છે બંધેજ. એ પ્રકારની બાંધણી ગુજરાતમાં જામનગર, પેઠાપુર, માંડવી, ભુજ, અંજાર, બિકાનેર, પોરબંદર જેવા સ્થળોએ બનાવવામાં આવે છે. આટલી જગ્યાએ આ બાંધણીનો પ્રકાર બંધેજ જે છે એ બને છે. હવે જામનગરનું દરબારગઢ જે છે એ બાંધણી માટે પ્રખ્યાત છે. ખાસ બાંધણી માટે જો પ્રખ્યાત હોય તો જામનગરનું દરબારગઢ. હવે જોઈએ રાજકોટના પટોળા. અગાઉ હમણાં આપણે પાટણના પટોળા જોયા હતા, હવે રાજકોટના પટોળા જોઈ, જેને જીઆઈ ટેગ 2018-19 ની અંદર આપવામાં આવ્યો છે. વર્ષ 1951 માં રાજકોટના કરમચંદ ગોધામદાસ દ્વારા કળાની શરૂઆત કરવામાં આવી હતી. આ જે રાજકોટના પટોળા છે એની શરૂઆત કોણે કરી હતી? કરમચંદ ગોધામદાસે શરૂ કરી હતી. અને અખિલ ભારતીય હસ્તકલા બોર્ડ અને કરમચંદ ગોધામદાસના પ્રયાસથી રાજકોટમાં સિંહ ઇક્ત પટોળાની હાથશાળા સ્થાપિત કરવામાં આવી. શું કર્યું? આ બંનેના પ્રયાસ. એક તો શું, કોણ છે? તો કે કરમદાસ ગોધામદાસ છે, અને એક છે અખિલ ભારતીય હસ્તકલા. એ બંને સાથે મળીને આ પટોળા છે એ પટોળા બનાવવા માટે એક હાથ શાળા પ્રસ્થાપિત કરી છે. અને મિત્રો આજે છે આ સિંગલ ઇક્ત છે. કેવી છે? સિંગલ ઇક્ત. ઓલી આપણે બેવડી ઇક્ત હતી, આ સિંગલ ઇક્ત છે. એટલે કે એમાં બંને બાજુ ભાત પાડવામાં આવતી હતી પાટણના પટોળામાં, આમાં એક બાજુ ભાત પાડવામાં આવશે. રાજકોટના પટોળાનું વ્યાપારીકરણ જો હોય તો ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશનના પ્રયાસોથી સફળ બન્યું છે. આટલું યાદ રાખજો, રાજકોટના પટોળા. હવે પાટણના પટોળા નહીં પૂછાય, રાજકોટના પટોળા પૂછાશે. કારણ કે પાટણના પટોળા તો જૂના થઈ ગયા, તાજેતરનું કહેવાય, નવું, ટૂંકમાં તાજેતરનું મિનિંગ. પેથાપુર બ્લોક પ્રિન્ટિંગ વિશે જોઈએ, એને પણ શું મળ્યું છે? તો એને પણ જીઆઈ ટેગ મળ્યો છે 2018-19 ની અંદર. ઉત્પાદકો દ્વારા વસ્ત્રો ઉપર પ્રિન્ટિંગ કરવા માટે પેથાપુર પ્રિન્ટિંગ બ્લોકનો ઉપયોગ કરવામાં આવે છે. શું છે? જે બ્લોક એટલે ભાત છે ડાયરેક્ટ છાપી દેવામાં આવે, રીતના અહીંયા બ્લોક બનાવવામાં આવે છે. અને આ બ્લોક વલસાડી સાગના લાકડામાંથી બનાવવામાં આવે છે. આ લાકડામાંથી બનાવવામાં આવે છે આ બ્લોક, પણ કયા? સાગના લાકડામાંથી બનાવવામાં આવે છે, અને ખાસ કરીને વલસાડી સાગ જે છે એના લાકડામાંથી બનાવવામાં આવે છે. લંડનના વિક્ટોરિયા આલ્બર્ટ મ્યુઝિયમ ખાતે વર્ષ 1850માં બનાવવામાં આવેલ પેઠાપુર બ્લોક પ્રિન્ટિંગનો નમૂનો મૂકવામાં આવ્યો છે. ક્યાં મૂકવામાં આવ્યો છે? લંડનના વિક્ટોરિયા આર્ટ જે છે આલ્બર્ટ, એની અંદર આલ્બર્ટ મ્યુઝિયમ છે. ઓ આખું આનું જુઓ નામ, લંડનનું વિક્ટોરિયા આલ્બર્ટ મ્યુઝિયમ. અહીંયા ખાતે 1850માં બનાવવામાં આવેલ જે પેથાપુર બ્લોક પ્રિન્ટિંગ છે એનો નમૂનો મેકવામાં આવ્યો છે, અને જે સૌથી પ્રાચીન પુરાવો છે. ત્યારબાદ પેથાપુર હસ્તકલાના કારીગરોનું કામ એટલે કે ધ હબ ઓફ વુડ બ્લોક મેકર્સ તરીકે જાણીતું છે. આ કામ કયું છે? તો આ પેથાપુરનું બ્લોક પ્રિન્ટિંગ કામ.
અહીંથી સમગ્ર વિશ્વમાં વુડ બ્લોક ની નિકાસ કરવામાં આવે છે. સેની કે જે વુડ બ્લોક છે એટલે કે આ ઝાડના જે બ્લોક છે પ્રિન્ટિંગ માટેના એને અહીંયા વિશ્વભર ની અંદર નિકાસ કરવામાં આવે છે. મિત્રો તેનો ફોટો પણ અહીંયા તમે જોઈ શકો છો. આગળ જોઈએ તો પીઠોરાના ચિત્રો, પીઠોરાના ચિત્રોને પણ મિત્રો જીઆઈ ટેગ મળ્યો છે 2021-22 માં. અહીંયા 11 લખ્યું પણ 2021-22 ની અંદર પીઠોરાના ચિત્રોને પણ જીઆઈ ટેગ મળ્યો છે. હમણાં જ મિત્રો આપણે જોયું તું વારલીના ચિત્રો, એને જીઆઈ ટેગ મળ્યો છે. તો આ બંને એક જ સ્થળના છે, ધ્યાન આપો. શું છે પીઠોરા ચિત્રકલા? મુખ્યત્વે ગુજરાત રાજ્યના છોટા ઉદેપુર જિલ્લામાં જોવા મળે છે. તો ઓલી પણ છોટા ઉદેપુર જિલ્લામાં જોવા મળતી હતી. રાઠવા સમુદાયના આદિવાસીઓ દ્વારા પીઠોરાના ચિત્રો સમાજના લોક જીવનને વિવિધ ઘટનાઓ રંગના માધ્યમથી રજૂ કરે છે. રંગના માધ્યમથી સમાજની વિવિધ જે કઈ ઘટનાઓ હોય અહીંયા ચિતરવામાં આવે છે. અને ક્યાં ચિતરવામાં આવે છે? ભીંતની અંદર ચિતરવામાં આવે છે. એટલે આને ભીંત ચિત્રો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ફોટો તમે જોઈ શકો છો. પીઠોરાના ભીંત ચિત્રોનું કથા વસ્તુ લગ્નના ઉત્સવનું છે. અને ઘરની ત્રણ દિવાલ પર વિવિધ ભીંત ચિત્રો દોરવામાં આવે છે, જેને પીઠોરાના ભીંત ચિત્રો કહે છે. આવી ગયું. અને પીઠોરાની ચિત્રકલા ગાયન વાદન નર્તન અર્થાત લોક નૃત્યો પણ બળે છે. એટલે કે આની અંદર લોક નૃત્યો જે છે એનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં ગાયન હોય વાદન હોય નર્તન હોય એવા અહીંયા ભીંત ચિત્રો બનાવવામાં આવતા હોય છે લગ્ન પ્રસંગોની અંદર. હવે જોઈએ મિત્રો તાજેતરનું આ મોસ્ટ આઈએમપી માતાજીની ચુંદડી કે માતાજીની પછેડી 2023 માં તેને જીઆઈ ટેગ મળ્યો ગુજરાતની. અને અમદાવાદના ભાનુભાઈ ચિતારાને કલા ક્ષેત્રની ભારતની 400 વર્ષ જૂની પછેડી કલાને જીવંત રાખવા બદલ આપેલા પોતાના યોગદાન બદલ એને 2023 માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. માતાજીની પછેડી એટલે કે માતાજીની ચુંદડી, અને એને જીવંત છે એ કોણે રાખી છે ભાઈ? તો એને જીવંત રાખી છે ભાનુભાઈ ચિતારાએ. કેટલા વર્ષ જૂની છે? તો 400 વર્ષ જૂની આ કલા છે, યાદ રાખજો. તો મિત્રો આજે છે એ આપણે દરેક કે દરેક ગુજરાતને જેટલા જીઆઈ ટેગ મળેલા છે વસ્તુ જોઈ લીધી. હવે ઇન્ડિયાની અંદર જે કઈ જીઆઈ ટેગ મળેલા છે અને શોર્ટની અંદર આપણે જોઈ લઈએ. ધ્યાન આપો, પ્રશ્ન દ્વારા જોઈએ. તાજેતરમાં કયા રાજ્યના બનારસી પાનને જીઆઈ ટેગ મળ્યો છે? તો ઉત્તર પ્રદેશ આવશે. ઉત્તર પ્રદેશના બનારસી પાનને 2023 માં જીઆઈ ટેગ મળ્યો છે. અહીંયા ફોટો તમે જોઈ શકો છો. અને રામનગરના રીંગણને બનારસી પાન અને બનારસી લંગડા કેરી આ મિત્રો એને જીઆઈ ટેગ 2023 ની અંદર મળેલ છે. ખાસ યાદ રાખવાનું છે બનારસી પાન અને બનારસી લંગડા કેરી. આ સિવાય મિત્રો અલીગઢનું તાળું, પછી આદમચીની ચાવલ, ચાવલ એટલે કે ચોખા, રીંગણ એટલે આપણે એને કહીએ રીંગણા બરાબર, અને આમ એટલે કે કેરી. આ જો ના ખ્યાલ હોય તો જણાવી દઉં છું. પછી બખીરા બ્રાસવેર, હાથમરસ હિંગ બરાબર હિંગ, પછી નગીના વુડ ક્રાફ્ટ, બાંદા સરજ પથ્થર ક્રાફ્ટ, અને પ્રતાપગઢના આંબળું. આંબળા બે મિત્રો ક્યાં? એક તો પ્રતાપગઢનું આંબળું અને એક અલીગઢનું આંબળું, અલીગઢનું તાળું, સોરી આંબળું નહીં પણ તાળું. આ અલીગઢનું તાળું અને પ્રતાપગઢનું આંબળું એને પણ જીઆઈ ટેગ મળ્યો છે. અગત્યનું કે એક તો એક આ બનારસી પાન અને લંગડા કેરી 2023 માં જેને જીઆઈ ટેગ મળ્યો છે, ખાસ એટલે ખાસ યાદ રાખજો. આગળ જોઈએ, હવે બિહાર વિશે જોઈએ. તો તાજેતરમાં કયા રાજ્યના મરચા ચાવલ 2023 માં જીઆઈ ટેગ મળ્યો છે? બિહારના, અને કાલા મિર્ચા ચોખા કહેવામાં આવે છે. શું? આપણી ભાષામાં કાલા મિર્ચા ચોખા કહેવામાં આવે છે આપણી ભાષામાં. એની ભાષામાં મરચા ચાવલ એને જીઆઈ ટેગ મળ્યો છે. અને મિથિલા મખાણા જેને ઓગસ્ટ 2022 ની અંદર જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો. હવે મિત્રો આને મરચા ચાવલ કેમ કહે છે? જુઓ
મરચા ચાવલ એ કાલે કાલી મરચા જેવા દેખાય છે, જેથી તેને મરચા ચાવલ કહેવામાં આવે છે, જે પોતાની સુગંધ માટે પ્રખ્યાત છે. શું કામ? સુગંધ માટે પ્રખ્યાત છે આ ચોખા. એ ચાવલ એટલે ચોખા, એ તો તમને હવે યાદ જ હોવું જોઈએ. આગળ જોઈએ, તાજેતરમાં કયા રાજ્યના ગોન્ડ પેઇન્ટિંગ ને જીઆઈ ટેગ મળ્યો છે? તો તમારો જવાબ આવશે મધ્યપ્રદેશ. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એનો ફોટો. અને મિત્રો એના વિશે માહિતી આપું તો મધ્યપ્રદેશના ટિંડોર જિલ્લાનું, કયું છે? ટિંડોર નહીં પણ ડિંડોર. ટિંડોર જિલ્લાનું પાટણ ગઢ ગામની આ પ્રસિદ્ધ ગોન્ડ પ્રિન્ટિંગ પ્રખ્યાત છે, અને જેમાં પ્રકૃતિ દેવી પશુ પક્ષીની હાથથી પેઇન્ટિંગ કરવામાં આવે છે. હવે મિત્રો આ સિવાય જો તમને મધ્યપ્રદેશમાં પૂછાય તો આ ગોન્ડ પેઇન્ટિંગ તો આવી ગયું, પછી વ્રાટ આયર આયરન ક્રાફ્ટ. શું છે? વ્રોટ, વ્રોટ છે, વ્રોટ આયરન ક્રાફ્ટ. પછી હેન્ડલૂમ કાર્પેટ ગ્વાલિયર, આ ગ્વાલિયર ની છે. પછી પાટિક પ્રિન્ટિંગ ઉજ્જૈન ની છે. પછી જબલપુર જે પથ્થર ક્રાફ્ટ ને પણ જીઆઈ ટેગ મળેલો છે. વારસિવ સાળી અને ફેબ્રિક. આ મિત્રો વારસિવ સાળી એટલે આપણે જે સાળી કહીએ એની વાત નથી, અહીંયા પ્રોડક્ટ ની વાત છે, બરોબર? તો વારસિવ ની સાળી અને ફેબ્રિક ને પણ જીઆઈ ટેગ મળેલો છે. સરબતી ઘઉં, સરબતી ઘઉં ને જીઆઈ ટેગ મળ્યો. અત્યારે હમણાં જ આપણે આપણા ગુજરાતના દાઉદ ખાને ગાંવ એટલે કે ભાલિયા ઘઉં જોયા હતા. પછી રેવા સુંદરજા આમ અને મોરેના ગજક. હવે મિત્રો આપણે હમણાં જ એક ઉત્તર પ્રદેશની લંગડા કેરી પણ જોઈ હતી, તો એની જેમ આમ એટલે કે સુંદરજા, રેવા સુંદરજા કેરી ક્યાંની છે? મધ્યપ્રદેશની. અને આ જે આપણે જોઈ હતી ક્યાં હતી? તો એ ઉત્તર પ્રદેશની હતી, ઉત્તર પ્રદેશ. આ કેરીઓ ખાસ યાદ રાખી લેજો. આગળ જોઈએ તો તાજેતરમાં વિશ્વ પ્રસિદ્ધ કઠુઆ જિલ્લાની કઈ લઘુ કળાની શૈલી માટે કઈ લોકપ્રિય પ્રિન્ટિંગ ને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે, જુઓ, બરસો અલી પેઇન્ટિંગ, બરસો અલી પેઇન્ટિંગ. અને જમ્મુ કાશ્મીર ના કઠુઆ જે જિલ્લો છે ત્યાંની આ પ્રખ્યાત પ્રિન્ટિંગ છે, કઈ? બરસો અલી પ્રિન્ટિંગ. હવે મિત્રો જમ્મુ કાશ્મીર નું આ સ્વતંત્ર એક પ્રથમ જીઆઈ ટેગ છે. જીઆઈ ટેગ આના સિવાય જમ્મુ કાશ્મીરમાં બીજો કોઈ છે નહીં. આમ તો ઘણા બધા રાજ્યો છે કે એની અંદર એક જ જીઆઈ ટેગ છે. અહીંયા મિત્રો ફોટો તમે જોઈ શકો છો. પછીનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યના નાગરી દુબરાજ ચાવલ, ચાવલ એટલે તમને હવે ખ્યાલ હોવો જોઈએ ચોખા ને જીઆઈ ટેગ મળ્યો છે, તો છત્તીસગઢના ચોખા. કયા છે? નાગરી દુર્લભ દુબરાજ, નાગરી દુબરાજ ચાવલ, નાગરી દુબરાજ ચાવલ, બરાબર, છત્તીસગઢ. પછી હાલમાં કયા રાજ્યમાં રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશનો પ્રદેશની સિંગસ કોસ નામની લાકડી પરના કોતરણી કામને જીઆઈ ટેગ મળ્યો છે? કોતરણી કામ. અહીંયા મિત્રો શબ્દ તમે જુઓ તો તમને અમુક વાર એવું થાય કે ભાઈ સાહેબને વાંચતા નથી આવડતું, પણ અહીંયા અમુક શબ્દો જ એવા હોય છે કે આપણે ગુજરાતી લોકોએ વાંચવા થોડા મિસ્ટેક ભર્યા લાગે. કયું છે? સિંગસ કોસ નામની લાકડી પર કોતરેલું જે કામ છે અને જીઆઈ ટેગ મળ્યો છે, તો ક્યાંનું છે ભાઈ? લદ્દાખનું, યાદ રાખી લેજો. અને આ સિવાય લદ્દાખને સક્સે સક્સે કાર્પો ખુબાની એને પણ જીઆઈ ટેગ આપવામાં આવેલો છે આની પહેલા. એ સિવાય મિત્રો જોઈએ તો હાલમાં કયા રાજ્યના અલીગઢ સફેદ ડુંગળીને જીઆઈ ટેગ મળ્યો છે? તો મહારાષ્ટ્રની સફેદ ડુંગળી આવશે જેને જીઆઈ ટેગ મળ્યો છે, પણ કઈ? અલીગઢ સફેદ ડુંગળી. ફોટો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો. આ સિવાય તમે જુઓ મિત્રો તો વાડા કોલમ ચાવલ એને પણ જીઆઈ ટેગ મહારાષ્ટ્રની અંદર મળેલો છે, ભૂલતા નહીં. અને હાલમાં કયા રાજ્યના ગમૌછાને જીઆઈ ટેગ મળ્યો છે? તો આસામ,
આસામના જે ગમૌચા છે એને જીઆઈ ટેગ તાજેતરમાં આપવામાં આવેલો છે. અહીંયા મિત્રો તાજેતર હોય કે હાલ હોય, શબ્દો બધા એકના એક જ છે. તમને તાજેતરે પૂછે, હાલે પૂછે, બરાબર, એવા શબ્દો યાદ રાખવાના. અહીંયા તમે મિત્રો એનો પણ ફોટો જોઈ શકો છો, શેનો, ગમૌચાનો ફોટો અહીંયા જોઈ શકો છો. આગળ જોઈએ, તાજેતરમાં કયા રાજ્યની કંબલ પનીર ધારાચાઈને જીઆઈ ટેગ મળ્યો છે? અહીંયા મિત્રો શબ્દ જુઓ, તમને એમ જ થાય કે વાંચતા નથી આવતું એવા જ શબ્દો આવે, પણ આ આપણાથી અલગ પડે. આપણે તમને ગુજરાતી ભાષાંતર કરીને સહેજ સમજાવવાનું હોય એટલે એવું બની શકે. શબ્દો યાદ રહે તો રાખી લેજો, બરાબર. કાંઈ એટલું બધું છે નહીં, એટલું બધું ખાસ વધારે છે નહીં, થોડું થોડું ટૂંકું ટૂંકું છે. હવે જો તો એક સેને મળેલો છે તમિલનાડુ. અહીંયા ફોટો તમે જુઓ મિત્રો, કંબલ પનીર ધરાચાઈ જેને દક્ષિણ ભારતની દ્રાક્ષ પણ કહેવાય છે. જો દ્રાક્ષ જ છે એક પ્રકારની, એને દક્ષિણ ભારતની દ્રાક્ષ કહેવાય છે. અને આ દ્રાક્ષ ઝડપથી વિકાસ અને વૃદ્ધિ માટે જાણીતી છે અને એટલે એને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. આ સિવાય મિત્રો જુઓ તમે તો આટલી વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. જુઓ અહીંયા આપણે લખી આપી છે તમને, એક કેમ મન્ના પરાઈ મુરુ કુક, બરાબર. પછી કંબમ પનીર ધારાચાઈ જોયું આપણે, મરમ કંઠમ મધ. આ મિત્રો જો ને તમિલનાડુ ને કેરળ ને એ અમુક એવા છે કે તમે વાંચો એટલે તમને એમ થઈ જાય કે આ શું લખ્યું છે એવા શબ્દો હોય છે. પછી જુઓ તો ઊંટી વાસ્કે, પછી થઈકમ રત્ન ક્રાફ્ટ, પછી મન્ના મદુરાઈ પેન્ટિંગ, સલેમ સાગુ એટલે કે સલેમ સાબુદાણા, પછી ઉથર પાન, સાઈ વંદમ પાન, નેગમ કોટના વાળી, નેગમ કોટના સાળી, વાળીની પણ સાળી, માઇલાડી પથ્થર ક્રાફ્ટ અને નસિંગ પેટાઈ નગસરામ. મિત્રો અહીંયા શક્ય જે હોય એટલા ફોટા તમને આપવા પ્રયત્ન કર્યા છે કે જે તમને સમજવામાં મદદરૂપ થાય. આગળ, ડિસેમ્બર 2022 માં કેરળની કઈ પાંચ વસ્તુને જીઆઈ ટેગ મળ્યો છે? જુઓ કેરળની પાંચ વસ્તુને જીઆઈ ટેગ મળ્યો, પણ શબ્દ જુઓ, અટપડી અવરા એટલે કે એ બીજ છે એક પ્રકારનું, પછી અટપડી થુવારા. તમે અહીંયા શબ્દ જુઓ તો તમને એમ થાય કે આ શું છે, પણ એ મિત્રો એના શબ્દો છે. પછી ઓના તુકારા એટલે કે તલની જાત છે, પછી કથુલુર વતાવડા એ એક લસણની જાત છે, પછી કોંદુ ગેલોર પોતુવેરા જે એક તરબૂચની જાત છે, બરાબર. તો આટલા જીઆઈ ટેગ મળેલા છે કેરળને. હવે જોઈએ હાલમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા રાજ્યને કાજુથી બનેલ હેરિટેજ ડ્રિંક, ડ્રિંક શું છે, હેરિટેજ ડ્રિંક કેફીને આઈ જીઆઈ ટેગ મળ્યો છે? મિત્રો જુઓ અહીંયા તમે દારૂની જે બોટલ હોય એના જેવું લાગે છે, અને દારૂની બોટલ તો આપણને નવાઈ લાગે કારણ કે ગુજરાતમાં આપણે શું છે, બંધી છે. ખાલી તમારા હાથમાં હોય ને તમે ના પીતા હોય તો એ પોલીસ પકડી જાય, ત્યારે અહીંયા બધે છૂટી છે. તો એને જીઆઈ ટેગ મળ્યો છે, જોઈ લો તો એ ક્યાંનું છે, ગોવાની આ પ્રોડક્ટ છે. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યની સોહરાઈ અને કોબર કળા ને જીઆઈ ટેગ મળ્યો છે? અહીંયા જોઈ શકો છો ઝારખંડની આ કળા છે, આ હરણ દોડતું હોય એવું તમે જોઈ શકો છો, જેને જીઆઈ ટેગ તાજેતરમાં મળ્યો છે. પછી હાલમાં કયા રાજ્યની તામેંગલોંગ સંતેરા ને જીઆઈ ટેગ મળ્યો છે? આ એક પ્રકારના સંતરા છે. એ ક્યાંના છે મિત્રો? તો મણિપુરના સંતરા છે અને જેને જીઆઈ ટેગ તાજેતરમાં મળ્યો છે. આગળ જોઈએ, જીઆઈ ટેગ ની અંદર તો હાલમાં કયા રાજ્યના ઝુલીમ રાઈસ વાઇન ને જીઆઈ ટેગ મળ્યો છે? જો આપણ દારૂની બોટલ લાગે છે તમને તો એ આસામની રાઈસ બોટલ છે. મિત્રો બીજું યાદ ના રહે તો કઈ નહીં, પણ હવે જે કઈ છે આટલું ખાસ યાદ રાખજો, એમાંથી તમને પ્રશ્ન પૂછાશે, ભારતે કયા દેશને પ્રથમવાર જીઆઈ ટેગ પ્રમાણિત જલદારૂ આમ એટલે કે જલદારૂ કેરી એને એક્સપોર્ટ કરી છે? તો બ્રિટનને એક્સપોર્ટ કરી છે, અને આ કેરી ક્યાંની છે, બિહારની છે. પછી ભારતે કયા દેશને જીઆઈ ટેગ પ્રમાણિત
ફાજિલ આમ એટલે ફાજિલ કેરી એક્સપોર્ટ કરી છે તો એ છે બહરીન કેરી, અને એ ક્યાંની છે? જલદારૂ આમ જે છે એ પશ્ચિમ બંગાળની આ કેરી છે, એટલું યાદ રાખજો. આ બે કેરીને વિદેશની અંદર આપણે એક્સપોર્ટ કરી છે. કઈ? તો એક તો જલદારૂ આમ, ઈ કોને? બ્રિટનને છે, ક્યાંની? બિહારની. પછી તો પછી ફાજિલ આમ આપી ક્યાં? બહરીન દેશમાં, અને ક્યાં? પશ્ચિમ બંગાળની છે, બરાબર. હવે મિત્રો જો તમને કેરી વિશે આપણા દેશની અંદર પૂછે તો જુઓ, અહીંયા કર્ણાટકની તો ઈસાદ યાદ રાખજો, મધ્યપ્રદેશની સુંદરજા લંગડા કેરી, ઉત્તર પ્રદેશ અને અલ્ફાસો કેરી, મહારાષ્ટ્ર યાદ રાખજો. મદુરાઈના માટીના વાસણ, એમાં ખાસ કરીને માદા માટીના વાસણને તમિલનાડુમાં જીઆઈ ટેગ મળેલો છે તાજેતરમાં, એ યાદ રાખજો. પછી લાકડોંગ હળદર મેઘાલયની છે, જેને જીઆઈ ટેગ તાજેતરમાં મળ્યો છે, એ યાદ રાખજો. પછી હિમાલયની કાગડા ચા જે છે એને આ તાજેતરમાં જીઆઈ ટેગ મળ્યો છે, એ પણ યાદ રાખજો. તો મિત્રો આટલું યાદ રાખવાનું છે, અને આ સાથે આપણો આ જીઆઈ ટેગ નો જે લેક્ચર છે અહીંયા પૂર્ણ થાય છે. તમને બને એટલી સરળતાથી સમજાવવા પ્રયત્ન કર્યો છે, તમને આમાંથી પ્રશ્ન પૂછાય આવે તો તમને જવાબ આવડે એવો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા મિત્રો આપણો આ લેક્ચર પૂરો થાય છે, તો હવે મળીએ આગલા લેક્ચરમાં.